સમાચારની શરૂઆત કરીએ તો કોંગ્રેસને એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક બાદ એક મુશ્કેલીનો સામનો કોંગ્રેસને કરવો પડી રહ્યો છે. તેવામાં કોંગ્રેસમાં હવે અમદાવાદ પૂર્વ બેઠક પર કયા ઉમેદવાર રાખવા તેને લઈ કોકડું ગુજવાયું છે. કારણ કે ગઈકાલે જ રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે અને હવે એટલા માટે જે કોંગ્રેસને નવા ઉમેદવાર શોધવા પડી રહ્યા છે. નવા ઉમેદવાર મુદ્દે આજે દિલ્હીમાં મંથન થવાનું છે. આમ તો અગાઉથી જ કોંગ્રેસે સાત નામ જાહેર કર્યા હતા 12 માર્ચના રોજ અને હવે માત્ર આટલા દિવસોમાં જ એક ઉમેદવારે પાછી પાની કરી છે. રોહન ગુપ્તા કહી રહ્યા છે કે મારે ચૂંટણી નથી લડવી, પિતાની જે માંદગી છે તેનું કારણ આગળ ધરીને તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેવામાં હવે પૂર્વ બેઠક પર હિંમતસિંહ પટેલનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. તો આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રતિક, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પ્રતિક, કોંગ્રેસ માટે અત્યારે મુશ્કેલી પર મુશ્કેલી એક બાદ એક આવી રહી છે. એક બાદ ઉમેદવાર કોઈ મળતા નથી ને જે ઉમેદવાર નક્કી કર્યા છે તે પોતાની જે ઉમેદવાર તરીકેનું નામ છે તે પરત ખેંચે છે કે હું ચૂંટણી લડવા નથી માંગતો. શું સ્થિતિ સર્જાઈ રહી છે હાલ કોંગ્રેસમાં અને કઈ રણનીતિ સાથે કોંગ્રેસ આગળ વધી રહ્યું છે? વિકાસ, હાલ ગુજરાત કોંગ્રેસની સ્થિતિની જો વાત કરવામાં આવે તો એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે અત્યાર સુધીમાં કોંગ્રેસ તેમના સાત બેઠક ઉપરના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. તેવામાં હવે એક બેઠક કે જે અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હતા રોહન ગુપ્તા, તેમણે પોતાની ઉમેદવારી પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે અને પક્ષ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને તેમણે પત્ર લખીને કહ્યું છે કે મારે આ બેઠક ઉપરથી ઉમેદવારી નથી કરવી. ઉમેદવારી ન કરવા પાછળના કારણની જો વાત કરવામાં આવે વિકાસ, તો કારણમાં તેમનું જે પિતા છે, પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ગઈકાલે તેમને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા અને રોહન ગુપ્તા પણ તેમની સાથે હતા. ત્યારે હોસ્પિટલમાંથી જ તેમણે આ પત્ર લખીને તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા નથી માંગતા. કારણ કે પિતાની નાદુરસ્ત તબિયતના કારણે આ પરિસ્થિતિમાં તેમની સાથે રહેવું ખૂબ જરૂરી છે, તેમની સારસંભાળ રાખવી જરૂરી છે અને આ જ કારણથી તેઓ યોગ્ય રીતે પ્રચાર ન કરી શકે અને પક્ષને ન્યાય ન આપી શકે તેવું તેમણે ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેમણે પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે પાર્ટી જે પણ ઉમેદવારને નક્કી કરશે તેને મારો પૂરેપૂરો સહયોગ રહેશે તેવું પણ તેમણે સ્પષ્ટ કહ્યું છે. બેઠક પરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી અનેક ઉમેદવારોના નામ ચર્ચામાં છે, તેમાંથી એક નામ હિંમતસિંહ પટેલનું પણ ચર્ચામાં છે. પરંતુ હિંમતસિંહ પટેલ આ બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડે, કારણ કે હિંમતસિંહ પટેલ પાસે હાલ અમદાવાદ શહેરના પ્રમુખનો હોદ્દો છે અને આ સાથે જ અમદાવાદ શહેરમાં અલગ અલગ 4 લોકસભા ક્ષેત્ર આવતું હોવાના કારણે તેમની પાસે ખૂબ મોટી જવાબદારી છે. 4 લોકસભા ઉપર સંકલન અને સંગઠનને મજબૂત કરવાની જવાબદારી તેમની સાથે છે અને આ જ ક્રમથી હિંમતસિંહ પટેલે અગાઉ પણ ચૂંટણી લડવાની ના પાડી છે અને આ વખતે હવે જ્યારે રોહન ગુપ્તાએ પોતાનું નામ પાછું ખેંચ્યું છે ત્યારે હિંમતસિંહ પટેલ સિવાય અન્ય યુવા નેતાઓને ટિકિટ મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. કારણ કે અનેક યુવાનો છે તેમણે આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે, ત્યારે હાઈકમાન્ડ આ બાબતે નિર્ણય કરશે. કારણ કે ગઈકાલે રાત્રે જ પત્ર લખ્યો છે અને હવે કોંગ્રેસનું શ્રેષ્ઠ નેતૃત્વ છે તે આ અંગે યોગ્ય નિર્ણય કરી શકે છે. એક નેતૃત્વ મંડળ છે તે હોસ્પિટલમાં જઈને રોહન ગુપ્તા સાથે મુલાકાત પણ કરશે, તેમના પિતાની તબિયત ખબર અંતર પૂછશે, સાથે જ રોહન ગુપ્તા સાથે અંતિમ વાર વાત પણ કરશે કે શું તેઓ કરવા માંગી રહ્યા છે. જો તે આ બેઠક ઉપરથી ચૂંટણી ન લડવા માંગતા હોય તો અન્ય કોઈ ઉમેદવારની પસંદગી માટેના નામ સજેસ્ટ કરવામાં આવશે. પરંતુ જો રોહન ગુપ્તાના પિતાની તબિયત સુધારા ઉપર હશે તો ચોક્કસથી રોહન ગુપ્તાને મનાવીને તેમને જ આ બેઠક ઉપરથી કન્ટિન્યુ કરવામાં આવી શકે છે. પરંતુ આ જે નિર્ણય છે તે હાઈકમાન્ડ કરી શકે છે અને કેટલાક નામો છે તે નામોને પણ સુઝાવ આપવામાં આવ્યો છે અને આ જો રોહન ગુપ્તાનો નિર્ણય ફાઇનલ અને અંતિમ હશે તો ચોક્કસથી આ બેઠક ઉપર અન્ય કોઈ ઉમેદવાર માટે મંથન કરવામાં આવશે અને તેને ટિકિટ આપવામાં આવશે. બિલકુલ આભાર પ્રતિક તમામ જાણકારી આપવા બદલ.